સ્કૂલમાંથી કે કોલેજમાંથી રિજેક્શન થાય ને ત્યારે બાળકો, યુવાનો, બાલિકાઓ, યુવતીઓ એટલા બધા ડિપ્રેશનમાં આવી જતા હોય છે. અરે એની ક્યાં વાત કરો, મોટા મેચ્યોર થયેલા ભણેલા ગણેલા સભ્ય ગણાતા લોકો પણ જોબ કે બિઝનેસમાંથી રિજેક્શન મળે છે ને ત્યારે કેવા હતાશ અને નિરાશા થાય છે અમે વારંવાર જોઈએ છીએ. વહાલા ભક્તો, યાદ રાખો, આપણું ધાર્યું થાય ને તો સારું થયું એમ માનજો, અને આપણે ધારેલું ગોઠવેલું ન થાય ને ત્યારે ભગવાનને આપણું વધારે સારું કરવાનું પ્લાન છે આ યાદ રાખજો. તમે જાણો છો ઇતિહાસ, ભારતના મહાન મિસાઇલ મેન અબ્દુલ કલામ, એમને પાયલોટ બનવાની મહેચ્છા હતી, પૂરો ભરોસો હતો. એન્ટ્રીમાં ગયા અને ફક્ત 8 માણસોને સિલેક્ટ કરવાના હતા, અને 8 માણસો સિલેક્ટ થયા, 9મો પોતાનો નંબર આવ્યો. કટ ઓફ ત્યાંથી જ થયું, પોતાના નામથી જ થયું, એટલા નિરાશ થયા. પણ વર્ષો પછી એ જ કલામ સાહેબ ભારતના પ્રેસિડેન્ટ બન્યા, રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે એમને સમજાણું કે ભગવાનનું પ્લાનિંગ મને પ્રેસિડેન્ટ બનાવવાનું હતું. ભગવાનનું પ્લાનિંગ આપણા માટે જ્યારે બેટર હોય છે ત્યારે આપણે એને સમજી નથી શકતા. કોઈ અંગ્રેજીમાં સરસ કહ્યું છે, રિજેક્શન ઇઝ રીડિરેક્શન. સમજવા જેવી વાત છે, તમે કયા એંગલથી એને લો છો. તમને ભગવાન વધારે આગળ લઈ જવા માંગે છે, તમારા માટે ભગવાને વધારે ઓપોર્ચ્યુનિટી રાખી છે, તમારા માટે હજી આના કરતા વધારે સારા ચાન્સીસ આવવાના છે. મહાનાયક અમિતાભ બચ્ચનની વાત જગજાહેર છે, એમના હેવી વોઇસને લીધે એમને કેટલી વાર રિજેક્શન ફેસ કરવું પડ્યું છે, પણ જે હેવી વોઇસ એમના માટે એકવાર રિજેક્શનનું કારણ હતું, આજે એમની પહેચાન બની ગઈ છે. આજે જગતભરમાં એમની ખ્યાતિ એમના અવાજ માટે પણ વિખ્યાત છે. માટે વહાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં એ જ વાત કરે છે, ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. ભગવાનનો ભક્ત આવી રીતે જીવતો હોય, પોતાની ઈચ્છા નહીં, ભગવાનની ઈચ્છાને સમજતા શીખો, સ્વીકારતા શીખો. જીવનમાં ગમે તેવા રિજેક્શન, ગમે તેવી નિષ્ફળતા ફેસ કરવાની થશે ને, પરંતુ તમે તમારા ચહેરા ઉપરનું હાસ્ય, તમારા જીવનની તંદુરસ્તી નહીં ગુમાવો, અને વધારે સારું પરફોર્મન્સ કરી આગળ વધતા જ રહેશો.